સ્વાધ્યાય 7.2 નો 12મો પ્રશ્ન ઇન્ટિગ્રેશન x³ -1^(1/3) ઇન્ટુ x^5 dx. હવે ધારો કે અહીંયા x³ -1 બરાબર t આદેશ લઈએ તો શું મળશે? x³ -1 બરાબર t જો આપણે આદેશ લઈએ તો અહીંયા મળશે 3x² બરાબર છે. 3x² આ માઇનસ 1 નું થઈ જાય 0, dx બરાબર મળે dt. એટલે આપણે શું જોઈએ? x² dx જોઈએ અહીંયા. તો અહીંયા મિત્ર x^5 છે, એમાંથી તમારે x² જે છે અલગ કરવું પડે. એટલે આ પ્રમાણે કરી શકાય, ઇન્ટિગ્રેશન x³ -1^(1/3) ઇન્ટુ x³ ઇન્ટુ x² dx. આ તમારે મળી ગયો અહીંયા. એટલે અહીંથી આપણને મળશે x² dx ઇઝ ઇક્વલ ટુ શું મળે? 1/3 dt. તો મૂકી દઈએ અહીંયા. એટલે ઇન્ટિગ્રેશન ઇન્ટિગ્રલ ફેક્ટર I લખવાનું, ઇન્ટિગ્રેશન x³ -1 એટલે t^1/3 બરાબર છે. x³ ની જગ્યા અહીંથી બનાવવાનું તમારે, x³ અહીંથી બની શકે. x³ બરાબર શું બની શકે? તો t પ્લસ 1 અહીંથી બની શકે આ x³. એટલે આપણને મળે t પ્લસ 1 અને x² dx બરાબર શું મળશે? 1/3 dt. તો હવે આ થઈ ગઈ તમારે t સ્વરૂપમાં. 1/3 અચળ છે ને, આગળ લઈ લઈએ. 1/3 ઇન્ટિગ્રેશન t^1/3 અંદર ગુણી દઈએ એટલે 3^1/3 ઇન્ટુ t પ્લસ t^1/3 dt. t^1/3 ને t નો 1 ઘાત એટલે 1/3 પ્લસ 1 એટલે 1/3 ઇન્ટિગ્રેશન t^1/3 પ્લસ 1. આ પણ આપી દઈએ dt. 1/3 આ બહાર લઈ લઈએ, બંને નો ગુણાકમાં છે, પ્લસ ઇન્ટિગ્રેશન 3^1/3 dt. હવે મળશે 1/3. આ 1/3 પ્લસ 1 એટલે કેટલા મળશે? ઇન્ટિગ્રેશન t^3 + 1 એટલે 4/3 dt પ્લસ ઇન્ટિગ્રેશન t^1/3 dt. 1/3 સંકલન કરીશું. t^4/3 એટલે એક ઘાત વધારવાનું. 4/3 + 1 / 4/3 + 1 પ્લસ 3^1/3 + 1 / 1/3 + 1 પ્લસ c. t^4/3 એટલે 3 + 4 એટલે 7/3 અને t બરાબર શું છે? મૂકી દઈએ આપણે t બરાબર x³ માઇનસ 1 એટલે x³ માઇનસ 1^4 + 3 એટલે 7/3 / 7/3 1/3 પ્લસ અહીંયા પર આ પ્રમાણે મૂકી દઈએ x³ માઇનસ 1 1/3 + 1 એટલે 4/3 / 4/3 પ્લસ c. 1/3 આપી દો અંદર. તો આપણે આ પ્રમાણે મળે 7/3 એટલે 3/7 ઇન્ટુ 1/3 x³ માઇનસ 1^7/3 પ્લસ આ ઉલટાવી દઈએ એટલે 3/4 ઇન્ટુ 1/3 x³ માઇનસ 1/4/3 પ્લસ c ને આપણે 1/3 વડે ગુણીએ એટલે 1/3 એ પણ c જ બની જાય એટલે એની સાથે કઈ c જ લખી દેવાનું. 3 કેન્સલ એટલે 1/7 x³ માઇનસ 1/7/3 3 કેન્સલ 1/4 x³ માઇનસ 1^4/3 પ્લસ c. તો આ પ્રમાણે મિત્રો આ એક્ઝામ્પલ નો ઉકેલ કરી શકાય. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું e^2x + 3 dx. તો એ જોવા પહેલા આપણે એક સૂત્ર જોઈશું, ઇન્ટિગ્રેશન e^ax + b dx. હવે મિત્રો આપણે જે પણ સૂત્ર જોયા છે તમામ સૂત્રની જગ્યાએ x ની જગ્યાએ જો ax + b આવે તો કઈ કરવાની? જે સૂત્ર છે આપણી પાસે એ જ સૂત્ર e^ax + b જ થઈ જાય e^ax નું, પરંતુ x સાથે જે સહગુણક હોય એ નીચે આવે + c. x સાથે જે પણ સહગુણક હોય એ ભાગાકારમાં જશે મિત્રો, યાદ રાખજો. આ
तो અહીંયા પણ આ જ પ્રમાણે મળશે આ સૂત્રનો ઉપયોગ કરીશું તો શું મળશે e રેસ ટુ 2x + 3 તો એ 2x + 3 જ મળશે પણ x સાથે શું છે મિત્રો સહગુણકમાં 2 છે એટલે ભાગાકારમાં 2 + c તો આ મિત્રો એમનો જવાબ મળશે 1/2 e રેસ ટુ 2x + 3 + c આ રીતે આનો ઉકેલ કરી શકાય આ સૂત્ર લખી દેવાનો જે પણ સૂત્ર લખાવું છું તો એ સૂત્ર જે છે તમારા નોટબુકમાં લખવાનું છે ખૂબ જ ડાયરીમાં લખી લો તો પણ ચાલે ખૂબ જ સરસ અક્ષરે લખી દેવાનું અને તમામ સૂત્રને રોજ વાંચવાનું છે એની આગળ પણ એક સૂત્ર લખાવેલું ax + b રેસ ટુ n ઘાત વાળું અને આ બીજું સૂત્ર જેમ જેમ સૂત્ર આવશે એમ તેમ આપણે લખતા જઈશું હવે પ્રશ્ન નંબર 18 જોઈએ ઇન્ટિગ્રેશન e રેસ ટુ tan ઇનવર્સ x 1 + x² dx તો આપણે વિચારવાનું કે ધારો કે આપણે tan ઇનવર્સ x જો t આદેશ લઈએ ધારો કે tan ઇનવર્સ x તો એનું વિકલન શું થાય tan ઇનવર્સ નું 1 / 1 + x² થઈ જાય તો આ પ્રમાણે આદેશ લઈશું ધારો કે tan ઇનવર્સ x બરાબર જો આપણે t લઈએ લેતા તો આનું વિકલન થઈ જાય 1 / 1 + x² dx બરાબર મળે આપણે dt તો 1 / 1 + x² dx બરાબર dt એ મૂકી દઈએ તો આપણે મળશે ઇન્ટિગ્રેશન e રેસ ટુ tan ઇનવર્સ એટલે e રેસ ટુ t અને 1 / 1 + x² dx બરાબર શું મળશે dt જુઓ કેટલું સરળ થઈ જાય મિત્રો e રેસ ટુ t dt થઈ જાય આવું એક્ઝામ્પલમાં તો e રેસ ટુ t dt નું આપણે સંકલન ખબર જ છે e રેસ ટુ t અને + c હવે t ની જગ્યાએ મૂકી દો e રેસ ટુ tan ઇનવર્સ x + c તો આ મિત્રો એમનો જવાબ મળશે તો આ રીતે આપણે એનો જવાબ શોધી શકીએ મિત્રો યાદ રાખવાનું હંમેશા t આદેશ લઈએ ને પછી લાસ્ટમાં આપણે પાછું જે આદેશ લીધું એને પાછું મૂકી જ દેવાનું છે જો મૂકવા વગર રાખશો તો એક માર્ક્સ કપાઈ જશે ચાલો અહીંયા જોઈએ e રેસ ટુ 2x + 1 તો આવા પ્રકારનો એક્ઝામ્પલ જ્યારે હોય તો અહીંયા e રેસ ટુ 2x એટલે 2 ઘાત છે e રેસ ટુ x ઇન્ટુ e રેસ ટુ x બરાબર છે e રેસ ટુ 2x એટલે શું છે મિત્રો e રેસ ટુ 2x એટલે આપણે લખી શકીએ e રેસ ટુ x ઇન્ટુ e રેસ ટુ x એટલે કે e રેસ ટુ x + x એટલે કે e રેસ ટુ 2x તો અહીંયા e રેસ ટુ x 2 છે તેમાંથી એક સામાન્ય લઈશું તો e રેસ ટુ x સામાન્ય લઈએ એટલે અહીંયા બચે e રેસ ટુ x માઇનસ જ્યાં કંઈ ના હોય ત્યાં તો ભાગાકાર કરવું પડે અહીંયા 1 પાસે e રેસ ટુ x નથી તો e રેસ ટુ x ને કાં લેવું પડે ભાગાકારમાં લેવું પડે જો પાછું ના ખબર પડે તો ગુણી જો અંદર e રેસ ટુ 2x માઇનસ e રેસ ટુ x / e રેસ ટુ x 1 / છેદમાંથી પણ e રેસ ટુ x સામાન્ય લઈએ એટલે e રેસ ટુ x + 1 / e રેસ ટુ x e રેસ ટુ x e રેસ ટુ x કેન્સલ એટલે આ પ્રમાણે મળશે e રેસ ટુ x માઇનસ આનું આપણે મળે e રેસ ટુ માઇનસ x છેદમાં છે તો અંશમાં લઈ જાય તો માઇનસ થઈ જાય e રેસ ટુ x + e રેસ ટુ માઇનસ x dx હવે વિચારવાનું મિત્રો કે આનું જો આપણે t આદેશ લઈએ બરાબર તો e રેસ ટુ x ની બરાબર t આદેશ લઈએ e રેસ ટુ x + e રેસ ટુ માઇનસ x બરાબર જો આપણે t લઈએ તો આનું વિકલન થઈ જાય e રેસ ટુ x પ્લસ આનું વિકલન થઈ જાય e રેસ ટુ માઇનસ x નું e રેસ ટુ માઇનસ x માઇનસ 1 નું થઈ જાય માઇનસ x નું થઈ જાય માઇનસ 1 dx બરાબર dt આ માઇનસ અહીંયા લઈ આવી એટલે e રેસ ટુ x માઇનસ e રેસ ટુ માઇનસ x dx બરાબર શું મળશે આપણે મિત્રો dt એટલે આ જુઓ મિત્રો e રેસ ટુ x માઇનસ e રેસ ટુ માઇનસ x dx બરાબર dt એટલે આદેશ લેવામાં ખૂબ જ કાળજી રાખવાની આ પ્રકારના એક્ઝામ્પલ તરત ખબર પડી જવું જોઈએ તો મૂકી દઈએ હવે i ઇઝ ઇક્વલ ટુ i એટલે ઇન્ટિગ્રલ બરાબર છે સંકલન ને ઇંગ્લિશમાં ઇન્ટિગ્રેશન કહેવામાં આવે એનો i છે તો ઇન્ટિગ્રેશન e રેસ ટુ માઇનસ x dx બરાબર મૂકી દઈએ dt / આના બરાબર શું મળશે આપણને t કેટલું સિમ્પલ થઈ જાય 1 / t dt તો 1 / t એટલે કે શું મળશે log માનાંકમાં t + c તો log માનાંકમાં t t બરાબર શું ધારેલું છે આપણે માનાંકમાં e રેસ ટુ x + e રેસ ટુ માઇનસ x
प्लस सी, तो आ एमनो जवाब मळे मित्रो। तो आ प्रमाणे आनो उकेल करी शकाय, बराबर छे। नेक्स्ट एक्जाम्पल लईए। હવે મિત્રો અહીંયા કેટલા એક્ઝામ્પલ જે બાકી રહી છે એ તમારે હોમવર્કમાં કરવાનું છે, જેમ કે અહીંયા 12 પછી 13 14 અને 12 સુધીમાં જે આગળના બાકી રહ્યા એ કરવાના, એટલે હોમવર્કમાં 13 14 15 સોલ્વ કર્યો છે, એટલે 13 14 15 16 17 17 હોમવર્ક 18 19 કરેલો છે, એટલે 17 સુધી હોમવર્કમાં કરવાનું છે મિત્રો। અને 12મી આગળના વિડીયોમાં જે બી હોમવર્ક હોય એ તમારે બાકી રહે એક્ઝામ્પલ એ હોમવર્ક સ્વરૂપે તમારે કરવાના છે। આગળ જોઈશું આપણે